નમસ્કાર મિત્રો આપણે આ વિડીયોમાં જોવાના છે કોરોના વાયરસ એટલે કે કોવિડ નાઇન્ટીન વિશેનો નિબંધ મિત્રો આ નિબંધ આપણે એટલા માટે તૈયાર કરીશું કારણ કે બે હજાર વીસના વર્ષમાં તો કોઈ એક્ઝામ લેવાય નથી હવે બે હજાર એકવીસના વર્ષમાં જે જે એક્ઝામ આવશે એમાં સૌથી વધારે સંભાવના આ નિબંધને પૂછવાની રહેશે તો એટલા માટે મિત્રો સૌથી વધારે ચાન્સ છે તો આપણે ખોટો ચાન્સ ન લઈને આ નિબંધને એકવાર નોટબુકમાં લખીને ચોક્કસથી તૈયાર કરી દઈશું જેથી આપણે એક પણ માર્ક્સ કપાય નહીં મિત્રો આ વિડીયોમાં આપણે નિબંધ ગુજરાતી ભાષામાં જોઈશું તમારે ઇંગ્લિશ ભાષામાં જો નિબંધ જોઈતો હોય તો એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈને તમે ઇંગ્લિશમાં પણ નિબંધ જોઈ શકો છો તો ચલો સર સ્ટાર્ટ કરીએ આપેલા વિષય પર નિબંધ લખો કોરોના વાયરસ એને બીજું નામ છે કોવિડ નાઇન્ટીન મિત્રો કોઈ પણ નામ તને પૂછી શકે છે એકવીસમી સદીની સૌથી મોટી બીમારી એટલે કોરોના વાયરસ કોરોના વાયરસ જેવી બીજી બીમારીઓ જેવી કે મર્સ કોરોના વાયરસ અને સાહસ કોરોના વાયરસ એ પણ એકવીસમી સદીમાં જ ફેલાયા હતા પરંતુ એ એટલા જોખમી ન હતા જેટલો કોરોના વાયરસ હતો કોરોના વાયરસ એ જીવલણ બીમારી હતી કોરોના વાયરસને કોવિડ નાઇન્ટીન પણ કહેવામાં આવે છે કોરોના વાયરસ કે જે જોત જોતામાં આખી દુનિયામાં ફેલાઈ ગયો હતો જેની શરૂઆત ચીનના વુહાન શહેરથી થઈ હતી સૌપ્રથમ કોરોના વાયરસના લક્ષણો વુહાન શહેરમાં એટલે કે ચીનમાં નવેમ્બર બે હજાર વીસમાં જોવા મળ્યા હતા એક પછી એક એમ કરતાં કરતાં ચીનમાં હજારોની સંખ્યામાં લોકો સંક્રમિત થયા હતા અને માત્ર થોડા જ સમયમાં આ સંખ્યા આખા વિશ્વમાં થઈને કરોડોમાં પહોંચી ગઈ હતી સતત વધતા જતા સંક્રમણને લીધે ચીનમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી કોરોના વાયરસ માણસો અને પ્રાણીઓ માટે જોખમ્યો હતો આ જીવલેણ બીમારી એટલી ઝડપથી વધી રહી હતી કે તેને રોકવી મુશ્કેલ હતી પોતાના દેશવાસીઓને આ ગંભીર બીમારીથી બચાવવા જુદા જુદા દેશની સરકારો જુદા જુદા પ્રકારના પ્રયત્નો કરી રહી હતી પરંતુ સંક્રમણ વધતું જ જતું હતું વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જેને હું પણ કહેવામાં આવે છે એ કોરોના વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કરી આ મહામારીથી લોકોને બચાવવા અમુક દેશોએ લોકડાઉન જે જાહેરાત કરી તેમજ બે વ્યક્તિ વચ્ચે સામાજિક અંદર રાખવા માટે જણાવ્યું ભારતમાં કોરોના વાયરસનો પહેલો સંક્રમિત કેસ ત્રીસ જાન્યુઆરી બે હજાર વીસે આવ્યો હતો સંક્રમણ રોકવા ભારતમાં પચીસ માર્ચથી એટલે જેમ જેમ મિત્રો કેસ વધતા ગયા તો પચીસ માર્ચથી બે પચીસ માર્ચ બે હજાર વીસથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું જેમાં દૂધ અને દૂધની બનાવટો તેના ઉત્પાદનો શાકભાજી દવાની દુકાનો ઇમરજન્સી સેવાઓ સિવાય એટલે કે આ બધું ચાલુ હતું અને એના સિવાયની બધી જ બાબતો પર સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આ મહામારીને રોકવા માટે જહેમત કરી રહેલા જે ડૉક્ટર્સ હોય મિત્રો તેમને એટલે કે કોરોના વારિય વોરિયર કહેવાય તેમને સરકારે તેમને ફૂલોથી અને થાળી વગાડીને અભિવાદન કર્યું હતું અને તેમને સલામી પણ આપી હતી કોરોનાથી સંક્રમિત થયેલા વ્યક્તિઓને સારવાર આપવા સરકારે તાત્કાલિકપણે નવી હોસ્પિટલો પણ બનાવી જેમાં સંક્રમિતોને ક્વોરન્ટાઇન કરવામાં આવતા હતા તેમજ વિદેશ અને અન્ય રાજ્યોમાંથી આવતા લોકોને પણ નિયત સમય માટે ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા આવતા હતા મિત્રો કોરોનાથી પણ વધુ ખતરનાક બીમારી ઓગણીસો અઢાર એટલે કે વીસમી સદીમાં સ્પેનિશ ફ્લૂ નામે આવી હતી જેમાં સમગ્ર વિશ્વમાં એટલે કે આખા દુનિયામાં થઈને આશરે પચાસ કરોડ જેટલા લોકો સંક્રમિત થયા હતા અને તેમાંથી ત્રણ કરોડથી વધારે લોકોનું મૃત્યુ પણ પામ્યા હતા આ રોગચાળાને રોકવા પણ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યું હતું અને સેમ ફોર્મ્યુલા બે હજાર એકવીસમાં બે હજાર વીસમાં એટલે કે એકવીસમી સદીમાં ઇતિહાસ ફરી એકવાર પુનરાવર્તન થયું હતું વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જેને હું પણ કહેવામાં આવે છે તેમણે કોરોના વાયરસના લક્ષણો આ મુજબ જાહેર કર્યા હતા જેમાં શરદી થવી તાવ આવવો થાક લાગવો ગળામાં દુખાવો થવો શ્વાસ લેવામાં તકલીફ થવી સૂકી ખાંસી થવી છાતીમાં દુખાવો થવો માંસપેશીઓમાં આવવો અને ડાયાબિટીસ કિડની અસ્થમાની બીમારીવાળા લોકો તેમજ જે મોટી ઉંમરના બુઝુર્ગ છે મિત્રો તે લોકો માટે કોરોના વાયરસને સૌથી વધારે ઘાતક બતાવ્યો હતો કોરોના સંક્રમણ અટકાવવા માટે નીચે મુજબના પગલાં લેવામાં આવ્યા હતા એમાં જોઈએ આપણે સૌથી પહેલું છે મિત્રો સાબુ અથવા સેનિટાઈઝર વડે નિયમિત અને થોડા થોડા સમય હાથ ધોતા રહેવું બીજું મોં અને નાકની આગળ કોઈ પણ કપડું કે માસ્ક ફરજિયાત પહેરવું ત્રીજું છે સામાજિક અંતર જાળવવું અને તે માટે કોઈ પણ બે વ્યક્તિઓ વચ્ચે ઓછામાં ઓછું એક મીટરનું મીટરનું અંતર રાખવું મિત્રો અહીંયા શબ્દ થોડો દૂર ચાલી ગયો છે સાથે જ છે બંને શબ્દ ચોથું કોઈપણ વ્યક્તિને સંક્રમણના લક્ષણો જણાય તો તાત્કાલિક તપાસ કરાવે આમ કોરોના કાળની પરિસ્થિતિ ઘણી દુઃખદ હતી શ્રમજીવીઓના ધંધા રોજગાર ભાંગી પડ્યા મજૂરો કામ વિહોણા થયા ફેરિયાઓ વાહન ચાલકો વગેરે બેરો વગેરેને બેરોજગારીનો સામનો કરવો પડ્યો સ્કૂલો પણ સંપૂર્ણપણે બંધ હતી સ્કૂલો સંપૂર્ણપણે બંધ કરવામાં આવી હતી જેથી શિક્ષણ પણ બંધ હતું અને વિદ્યાર્થીઓ ઘરમાં પૂરાયા હતા આવનારા સમયમાં પણ આવી પરિસ્થિતિને પહોંચી વળવા હવે આપણે હંમેશા તત્પર રહેવું પડશે તો મિત્રો આ હતો કોરોનાનો નિબંધ તમે ચોક્કસ તે એકવાર નોટબુકમાં લખીને તૈયાર કરી દેજો આવનારી પરીક્ષામાં સૌથી વધારે પૂછાવાની સંભાવના છે